બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સર્જાયું છે જેને મ્યાનમાર દ્વારા મિગઝોમ નામ આપવામાં આવ્યું છે તે મિગઝોમ વાવાઝોડું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે જેની ચેન્નાઈમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે ધોધમાર વરસાદ પણ પડ્યો છે ત્યારે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની વાત કરીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો બંગાળની ખાડીમાં જે મિક્ઝોમ વાવાઝોડું સર્જાયું છે તેને લઈને ચેન્નાઈમાં તેની અસર વર્તાવાની હાલ શરૂ થઈ ગઈ છે ચેન્નઈના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે રસ્તાઓ જે છે એ જળમગ્ન થઈ ચૂક્યા છે ત્યારે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે શું તૈયારીઓ કરી છે આપણે આગળ વિડિયોમાં વાત કરીશું પરંતુ સૌથી પહેલાં તો આપણે વિન્ડીના માધ્યમથી એ સમજી લઈએ કે હાલ મિક્ઝોમ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં સર્જાયું છે તે અત્યારે ક્યાં છે અને તેની પરિસ્થિતિ શું છે તો હું તમને પહેલાં તો વિન્ડી માધ્યમથી સમજાવી દઉં કે આજે તમે જોઈ શકો છો આજે વાવાઝોડું છે જે દિવસેને દિવસે હવે આગળ વધી રહ્યું છે તે તે સતત વેગ સાથે કિલોમીટર પવન આગળ વધી રહ્યું છે ચેન્નઈમાં અત્યારે ચેન્નાઈ તરફથી પસાર થઈ રહ્યું છે અને આગામી જે પાંચ ડિસેમ્બરના રોજ તે આંધ્રપ્રદેશમાં ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આપ જોઈ શકો છો કે જે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને આ મિક્ઝોમ જે જે વધુ વધુ સક્રિય થયું છે જોખમ ઊભું કરી શકે તેવી પરિસ્થિતિ આપ જોઈ શકો છો કારણ કે એ સતત હવે આગળ વધી રહ્યું છે હું તમને આગામી પાંચ દિવસે એની પરિસ્થિતિ શું હશે એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ પાંચ તારીખે ધીરે ધીરે આગળ વધશે આ રીતે આપ જોઈ શકો છો કે ધીરે ધીરે વાવાઝોડું જે છે એ આગળ વધી રહ્યું છે ત્યારે હાલ જે હાલની જે પરિસ્થિતિ છે એ ચેન્નઈમાં છે કારણ કે ચેન્નઈમાં ધોધમાર અત્યારે વરસાદ વરસી રહ્યો છે ચેન્નાઈમાં જે વરસાદ વરસી રહ્યો છે તિરુપતિ પાંડુચેરી ઓડિશા આ જે તમામ જે રાજ્યો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમામ જે રસ્તાઓ છે જળમગ્ન થઈ ગયા છે વાહનો જે છે એ આ જે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તેને કારણે વાહનો પણ પાણીમાં તણાઈ રહ્યા છે ત્યારે આ જે સમગ્ર પરિસ્થિતિ જે ઊભી થઈ છે તેને લઈને એક તરફ તંત્ર પણ સજ્જ બન્યું છે વહીવટી તંત્રએ ચૌદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જે છે એ તૈનાત કરી દીધી છે કારણ કે હવામાન વિભાગ દ્વારા જે મિક્ઝોમ વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી છે કે હવે વાવાઝોડું વધારે જોખમી થવાનું છે કારણ કે સતત વેગ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે તંત્રએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે મેં જેમ કહ્યું એમ એસડીઆરએફ અને એનડી આરએફની ચૌદ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સાથે જ વધુ દસ ટીમ એડવાન્સમાં એ લોકોએ પ્રિપરેશન સાથે તૈયાર રાખી છે આજુબાજુના જે દરિયાઈ તટો છે ત્યાંના જે રહેવાસીઓ છે તેમને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે લોકો માટે રહેવા જમવાની સુવિધા પણ ઊભી કરી દેવામાં આવી છે આ સાથે જ નેવીની ટીમ પણ તૈયાર છે જહાજ અને વિમાન સાથે ત્યારે આપણે આગળ વાત કરીએ કે આ જે વાવાઝોડું છે તેને લઈને જે આઈએમડીએ પણ એક મે જારી કર્યો છે આજે જે વાવાઝોડું છે એ હવે સતત સતત આગળ વધશે આ રીતે જે આ તમે રેડ જે સિમ્બોલ જોઈ શકો છો એ એના દિશા બતાવી રહ્યું છે કે હાલ આજે જે ચાર તારીખે આજે વાવાઝોડું અહીંયા ચેન્નાઈની આસપાસ છે પરંતુ એ દિશા એની જે બતાવી રહ્યું છે એ ઉપરની તરફ જ વધશે પરંતુ જો એ તેની દિશા બદલે છે તો એ ગુજરાત તરફ પણ ફંટાવાની શક્યતા છે ત્યારે હાલ આપણે એની પરિસ્થિતિ જોઈ લઈએ કે આ જે તમે ચક્ર જોઈ શકો છો યલો સિમ્બોલ જે તમે જોઈ શકો છો એ મિકઝોમ વાવાઝોડું છે જે હાલ ચેન્નઈને ક્રોસ કરી રહ્યું છે પરંતુ તે આંધ્રપ્રદેશમાં ટકરાય પાંચ ડિસેમ્બરના રોજ લગભગ બેથી અઢી વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશમાં ટકરાશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જ્યારે આ આંધ્રપ્રદેશમાં ટકરાશે તો દક્ષિણના જેટલા પણ આ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારો પર તેની ઘાતક અસર થશે ધોધમાર વરસાદ

આ આ જે મિક્ઝોમ વાવાઝોડું છે તેનો સૌથી વધારે ખતરો આંધ્રપ્રદેશ પર છે કારણ કે આંધ્રપ્રદેશમાં હવામાન વિભાગે તેને લેન્ડ થવાની એક સંભાવના વ્યક્ત કરી છે ત્યારે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે જ્યારે પાંચ ડિસેમ્બરના રોજ જ્યારે આ વાવાઝોડું આંધ્રપ્રદેશમાં ટકરાશે ત્યારે તે કેટલું જોખમી સાબિત થાય છે વેધરને લઈને તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો y aparte